કાળિયામાં નર્મદા કેનાલમાં તપાસ છેવાડાના ગામો સુધી પાણી ન પહોંચતા તપાસ હાથ ધરવામાં આવી છે. ઉચ્ચ કક્ષાએથી આદેશ થતા અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી. હળવદ તાલુકાના ગામની આસપાસની કેનાલમાં તપાસ હાથ ધરાય છે. ઇલેક્ટ્રિકલ સબમિસિબલ બકનળી વગેરે કેનાલમાંથી કાઢવામાં આવ્યા. તો ઇલેક્ટ્રિકલ સબમિસિબલ બકનળીથી કેનાલમાંથી પાણી ખેંચી લેવાતા છેવાડાના ગામોના ખેડૂતો સુધી પાણી પહોંચતું ન હોવાની ફરિયાદ હતી, જેના આધારે હવે અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી રહી છે. ઓનલાઈન પર હિમાંશુ જોડાઈ ચુક્યા છે. હિમાંશુ, અલગ અલગ ટીમો બનાવી કેનાલમાં તપાસ આરંભી દેવામાં આવી છે, શું છે વધુ વિગત? જી ખ્યાતિ, આપને જણાવી દઉં કે જે હાલમાં મોરબી જિલ્લાની અંદર વરસાદ ખેંચાયો છે ત્યારે સિંચાઈના પાણી માટે થઈને છેલ્લા ઘણા સમયથી માળિયા તાલુકાના જે ખેડૂતો છે તે નર્મદાની માળિયા બ્રાન્ચ કેનાલની અંદર છેવાડાના ગામ સુધી પાણી પહોંચાડવા માટે રજૂઆતો કરી રહ્યા છે. સ્થાનિક અધિકારી પદાધિકારી તમામ લોકોને રજૂઆત કરી છે. આટલું જ નહીં પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર અને એસપીને પણ રજૂઆત કરી છે કે ત્યાં જે પાણી ચોરી થાય છે તેને રોકવામાં આવે, પાણીનો બગાડ થાય છે તેને રોકવામાં આવે. તો પરંતુ હજુ સુધી કોઈપણ જાતના પરિણામલક્ષી કામ કરવામાં આવ્યા ન હતા, પરંતુ આજે સવારથી માળિયા જે બ્રાન્ચ કેનાલ છે ત્યાં નર્મદા નિગમ, પોલીસ વિભાગ અને અન્ય વિભાગના અધિકારીઓની ખાસ ટીમો બનાવીને અત્યારે ચેકિંગની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અને હળવદ તાલુકાના માલણિયા, ઈસનપુર સહિતના આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાંથી આ નર્મદાની કેનાલ પસાર થઈને માળિયાના ગ્રામ્ય વિસ્તાર તરફ આગળ જતી હોય છે, ત્યાં જે ગેરકાયદેસર ઇલેક્ટ્રિક સબમર્સિબલ પંપ તેમજ બકનળી મૂકીને જે નદી નાળા ભરવા માટે થઈને પાણી ઉપાડવામાં આવે અથવા તો ગેરકાયદે પાણી કેનાલમાંથી ઉપાડવામાં આવતું હોય છે, આ પાણીને રોકીને કોઈ પણ ફોગે માળિયાના છેલ્લા ગામ સુધી પહોંચાડવા માટેના કવાયત અત્યારે તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. અને ઘણી બધી સબમર્સિબલ મોટરોને અત્યારે જે જોડાણો હતા તેના કટ કર્યા છે, તેની સાથોસાથ બકનળી પણ કાપવામાં આવી હોવાની માહિતી હાલમાં જે અધિકારી સૂત્રો છે તેની પાસેથી મળી રહી છે. જી જી બિલકુલ, આભાર આપનો તમામ માહિતી બદલ. મેઘરાજાને રીઝવવા ધારાસભ્યની સાયકલ યાત્રા, ભવાની માતાના દર્શન કરી વિમલ ચુડાસમાએ યાત્રા શરૂ કરી છે. ચોરવાડથી સોમનાથ સુધી 35 કિલોમીટરની સાયકલ યાત્રા શરૂ કરવામાં આવી. વરુણદેવ પ્રસન્ન થાય તેવી વિમલ ચુડાસમાએ કરી પ્રાર્થના. ખેડૂતોનો પાક બચે, દુનિયાને કોરોનામાંથી મુક્તિ મળે તેવી પ્રાર્થના સાથે સાયકલ યાત્રા શરૂ કરવામાં આવી હતી. મારું વતન ચોરવાડ શહેર થી લઈ મા ભવાની, મા જૂન ભવાની માતાજીના સાનિધ્યમાંથી ત્યાં ધજા ચડાવી અને આશીર્વાદ લઈ અને સોમનાથ દાદાના મંદિર સુધી, ગીર સોમનાથ, સોમનાથ દાદાના મંદિર સુધી સાયકલ યાત્રા લઈને અમે જવાના છે. કારણ કે આ વર્ષે જૂનાગઢ અને ગીર સોમનાથમાં ઓછામાં ઓછા 30% જેટલો જ વરસાદ પડ્યો છે, અને જો વરસાદ નહીં આવે તો ખેડૂતોની, માછીમારોની, સામાન્ય માણસની પરિસ્થિતિ બહુ ગંભીર થશે અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ થશે. એટલે વરુણદેવને રીઝાવવા માટે થઈ ને અમે સાયકલ યાત્રા અહીંથી કાઢી છે. કોરોનાની ત્રીજી લહેર ન આવે એના માટે જૂન ભવાની માતાજીને અને સોમનાથ દાદાને પ્રાર્થના કરવા માટે અને પૂજા કરવા માટે જઈએ છીએ. શ્રાવણનો પવિત્ર માસ છે અને આ સમયે ચોરવાડ શહેરથી અમે અંદાજિત 200-300 લોકો સાયકલ યાત્રા લઈને જાય છે, અને જેમ જેમ આગળ જતા જશું, જેમ જેમ ગામે ગામે જતા જશું ત્યાંથી લોકો જોડાતા જશે.